Hello students, good morning. So, kem chho bada? I hope bada lako maza majo chho. Vidyarthiyo, tamne atyare khabar chhe ke tamara te school e chokra chakkar ma mane tamara parents sathe tamare avan karo. To ave tame parents na chokra banai va sakte ke me kai mane khyal to nathi karan ke pehla tama major je chhe e angrezi e hata. Barabar par jo na banavyo to a textbook ma use lako ke tamare khas lako બરાબર છે તે કારણે તમને જ્યારે સ્કૂલે કોઈ ચોપડા મંગાવો તો તમે ટેક્સ્ટબુક દેખાડી શકો તમે કહી શકો કે અમને સર છે તે રેગ્યુલરલી ટેક્સ્ટબુકમાં લખાવે છે ક્લિયર બરાબર તો આ તમારે વસ્તુ કરવાની છે અને તમારે પીડીએફમાં હોમવર્ક આપે છે દર મહિને ક્લિયર યુનિટ વાઇઝ તો એની પણ બુક બનાવી છે એમાં ભલે તમે બધા સબ્જેક્ટ વેકી સાથે બનાવો તે ચાલશે ઓકે તો આ રીતે તમારે કરવાનું રહેશે ચલો તો હવે આપણે વધારે સમય for a long time એટલે કે લાંબા સમય સુધી for a
ઇઝ રાઇટ બરાબર આપણે કહ્યું છે ધે ડીડ નોટ સી એનીવન ફોર અ લોંગ ટાઈમ જો ધે એટલે તેઓ એ ડીડ નોટ સી એટલે જોયા નહી એનીવન એટલે કોઈને ફોર અ લોંગ ટાઈમ એટલે કેટલા સમય સુધી એટલે શું કીધું ધે ડીડ નોટ સી એનીવન ફોર અ લોંગ ટાઈમ તેઓ એ કોઈને લાંબા સમય સુધી જોયા નહી એટલે કે લાંબા સમય સુધી તેને કોઈ દેખાણું નહી ચલો ક્લિયર ત્યાર પછી late at night chalo late ke mod at night ke raat to late at night ke shuma se modi raatre barabar late at night ka meaning shu thase modi raatre the decoys came on horse ne chalo decoys ne daku uta came on etle hapiya on horse ne etle ki ghoda barabar horse ne etle shu thase ghoda શું કીધું ચલો ખાસ ધ્યાન આપજો લેટ એટ નાઈટ એટલે કે મોડી રાત્રે તો ડેકોઇસ એટલે કે ડાકુ કેમોન એટલે આવ્યા હોર્સ કે એટલે ઘોડા એનો મીનિંગ શું છે લેટ એટ નાઈટ તો ડેકોઇસ કે કોઈ હોર્સ કે મોડી રાત્રે ડાકુ ઓ ઘોડા ની ઉપર બેસીને આવ્યો ક્લિયર સો ત્યાર પછી શું કીધું છે ધે ડીડ નોટ સી ધ વાયર ચલો ધે એટલે તે હોય ડીડ નોટ સી એટલે જોયું નહી ધ વાયર એટલે કે દોરી ડાર્ક ચલો ઇન ધ ડાર્ક એટલે કે અંધારું અમને કીધું ડાર્ક એટલે શું થાય અંધારું હવે છે ને મેં તમને કીધું કે જ્યારે તે લોકો ગામ પાસે આવતા તો ઓલા લોકોએ શું કીધું કે ગામની પાસે જે વૃક્ષ હતા ત્યાં દોરી બાંધી હતી અને વચ્ચે રોડ ઉપર દોરી લટકાવી હતી આપણે કેમ આમ બે જણા જાળી રાખે તો વચ્ચે દોરી લટકે પણ ક્યું શું છો હે ડીડ નોટ સી ધ વાયર ઇન ધ ડાર્ક એટલે શું કીધું હવે જે ડાકો જ્યારે ગામમાં પ્રવેશ હતા હવે ખૂબ જ અંધારું બરાબર રાત્રિ સમય હતો અંધારાને લીધે તે લોકોને છે તે દોરી દેખાતી નથી કે વૃક્ષની સાથે ગામવાળાએ સોરી બીજુએ એના ફ્રેન્ડે દોરી બાંધેલી છે હવે અંધારાને લીધે તે લોકો દોરી જોઈ શકતા નથી એટલે શું કીધું ધે ડીડ નોટ સી ધ વાયર ઇન ધ ડાર્ક કે તે લોકોને અંધારામાં દોરી દેખાતી નથી ચલો વન બાય વન ધે ફેલ ડાઉન શું કીધું છે વન બાય વન એટલે કે એક પછી વન બાય વન એટલે કે એક પછી થ્રી એટલે તેઓ ફેલ ડાઉન એટલે પડ્યા ફેલ ડાઉન એટલે પડી જવું બરાબર ફેલ ડાઉન એટલે શું થાય પડી જવું વન બાય વન તે ફેલ એટલે દોરી આવે બરાબર ઘોડાના પગમાં દોરી આવે ઘોડે પડે એટલે ઘોડા ઉપર જે બેઠા હોય એ પણ પડે એટલે શું કીધું વન બાય વન એક પછી તેઓ પડી ગયો એટલે બીજું એક કરવા કરતા કે એની સાથે લડવું ન પડે આપની જાનનો કોઈ ખતરો ન થાય અને ડાયરેક્ટ એને મગજ લાગે દોરી થી લોકો પડી જાય પડી જાય પોતે ચાર માની લે પછી બરાબર એટલે શું કીધું વન બાય વન તે ફેટ એક પછી એક તેઓ પડતા રહે બીજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ કેમ આઉટ ચલો શું કીધું છે બીજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ એટલે કે બીજુ અને તેના મિત્રો કેમ આઉટ એટલે કે બહાર આવ કેમ આઉટ એટલે શું થશે બહાર આવ બરાબર ચલો પહેલા આટલું છે રિપીટ કરાવું છું જોઈ લઈ ચલો શું કીધું તે તે હિડ ધેમસેલ્સ બિહાઇન્ડ ધ ટ્રી ચલો ત્યારબાદ તેઓ વૃક્ષની પાછળ સંતાઈ ગયા બરાબર ઇટ વોઝ ડાર્ક ત્યારે અંધારું હતું ઇટ વોઝ ડાર્ક એટલે ત્યારે અંધારું હતું તે ડીડ નોટ સી એનીવન ફોર અ લોંગ ટાઈમ તેઓએ કોઈને લાંબા સમય સુધી આવતા જોયા નહીં બરાબર ત્યાં કોઈ તેને લાંબા સમય સુધી દેખાણું નહીં ક્લિયર ત્યાર પછી લેટ એટ નાઈટ એટલે કે મોડી રાત્રે ધ ડેકોઇસ કેમ ઓન હોર્સ ટેક બરાબર મોડી રાત્રે ડાકુઓ છે તે ઘોડા ઉપર બેસીને આવે છે બરાબર ત્યાર પછી ધે ડીડ નોટ સી ધ વાયર ઇન ધ ડાર્ક તેઓને અંધારામાં વાયર એટલે કે જે દોરી બાંધેલી છે ઉસની સાથે તે દેખાતી વન બાય વન ધે ફેલ્ડ એક પછી એક તેઓ પડી જાય છે બીજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ કેમ બીજુ અને તેના મિત્રો છે તે બહાર આવે છે શું કીધું છે બીજુ અને તેના મિત્રો છુપાયા
રિસર્ચ એટલે કે દેવો અથવા દેવોની જાતે બિહાઇન્ડ એટલે કે પાછળ બિહાઇન્ડ એટલે કે પાછળ ડાર્ક એટલે કે અંધારું ડાર્ક એટલે કે અંધારું ચલો ત્યાર પછી છે એનીવન એટલે કે કોઈને એનીવન એટલે કોઈને ફોર અ લોંગ ટાઈમ એટલે કે લાંબા સમય સુધી ફોર અ લોંગ ટાઈમ એટલે કે લાંબા સમય સુધી લેટ એટ નાઈટ એટલે કે મોડી રાત્રે બરાબર લેટ એટ નાઈટ એટલે કે મોડી રાત્રે કેમ કોણ એટલે આવ્યા કેમ કોણ એટલે આવ્યા હોર્સ બેક એટલે કે ઘોડા પર હોર્સ બેક એટલે કે ઘોડા પર ત્યાર પછી છે ડાર્ક એટલે કે અંધારામાં ઇન ધ ડાર્ક એટલે કે અંધારામાં વન બાય વન એટલે કે એક પછી એક વન બાય વન એટલે એક પછી એક ફેલ ડાઉન એટલે પડી જવું ફેલ ડાઉન એટલે પડી જવું અને ત્યાર પછી લાસ્ટ કેમ આઉટ એટલે કે બહાર ક્લિયર કે જો આપણે અત્યારે જોઈ ચલો હવે આપણે ત્યાર પછીનું જોઈએ ઓકે ચલો હેલો સ્ટુડન્ટ્સ ચલો આપણે લાસ્ટમાં જોયું કે 1 બાય 1 ધેટ ફેલ ડાઉન એક પછી એક તેઓ પડી જાય છે બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ કેમ આઉટ બિરજુ અને તેના મિત્રો છે તે બહાર આવે છે ચલો અહીં સુધી આપણે જોયું શું કીધું બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ કેમ આઉટ એટલે બિરજુ અને તેના મિત્રો છે તે બહાર આવે છે ત્યાર પછી જોઈએ ચલો શું કીધું છે ચલો ક્લિયર આપણે બધાને સમજાઈ ગયું ઓકે ચલો એક કામ કરો પહેલા આટલું જોઈ લો ત્યાર પછી બીજું આગળનું સમજાવું છું પહેલા આટલો પેરેગ્રાફ જોઈ લો ચલો ચલો બરાબર રીતે જોઈ લેજો જે વર્ડ્સ મે લખેલા છે એ ખાસ તમે લોકો પણ લખજો ઓકે ચલો જોઈ લઈએ બધાને ઓકે ચલો ત્યાર પછી આપણે જોઈએ શું કીધું છે ધે કોટ ધ ડે કોટ્સ એન્ડ ટાઈડ ધેમ ટુ ધ બ્રિજ ચલો આપણે જોયું ને કે બ્રિજો અને તેના મિત્રો બહાર આવે છે ચલો ધે એટલે તેઓ કોટ ચલો કેચ એટલે પકડ કેચ નું ભૂતકાળ થશે કોટ એટલે પકડ્યું કોટ એટલે શું થશે પકડ્યું બરાબર કેચ નું ભૂતકાળ ધે કોટ ધ ડે કોટ્સ ચલો તેઓ કોટ એટલે પકડે છે ડે કોટ્સ એટલે કે ડાકુ એટલે શું થશે ધે કોટ ધ ડે કોટ્સ તેઓ ડાકુઓને પકડે છે બરાબર તેઓ ડાકુઓને પકડી લે છે એન્ડ ટાઈડ ધેમ ટુ ધ ટ્રીસ ચલો ટાઈડ એટલે બાંધી દેવું આપણે પહેલા પણ જોયું બરાબર ટાઈડ એટલે શું થશે બાંધી દેવું એન્ડ ટાઈડ એટલે કે બાંધી દે છે ધેમ એટલે તેઓને કોને ડાકુ ટુ ધ ટ્રીસ એટલે કે વૃક્ષની સાથે સમજાણ શું કીધું ધે કોટ ધ ડે કોટ્સ બરાબર તેઓ ડાકુઓને પકડે છે એ ટાઈડ ધેમ ટુ ધ ટ્રીસ અને તેઓને વૃક્ષની સાથે બાંધી દે છે ચલો ટાઈડ એટલે શું થશે બાંધી દે બરાબર એ ટાઈડ ધેમ ટુ ધ ટ્રીસ અને તેઓને વૃક્ષની સાથે બાંધી દે છે ચલો આલું ક્લિયર ઓકે બધાને સમજાવો શું કીધું છે વેરી ગુડ ચલો ત્યાર પછી ધ નેક્સ્ટ ડે ચલો નેક્સ્ટ ડે એટલે કે બીજા દિવસે The sarpanch called the police. Chalo, sarpanch and sarpanch. Called the police. The police and the police wala. Shu kidu chhe. The next day, the sarpanch called the police. Chalo, next day, and the bija divase.
सरपंच से मिसु करे छे कोर्ट ने के बोलावे छे कोने बोलावे छे पुलिस वाला समझाओ सु के दुसे तो नेक्स्ट डे सरपंच कोर्ट द पुलिस એટલે કે બીજા દિવસે સરપંચ છે તે પોલીસ વાળાને બોલાવે છે ત્યાર પછી ધ પોલીસ અરેસ્ટેડ ધ બેલકોક્સ શું કીધું છે ધ પોલીસ એટલે કે પોલીસ વાળા અરેસ્ટેડ એટલે ધરપકડ કરી અથવા તો ગિરફ્તાર પકડી લેવું બરાબર અરેસ્ટેડ એટલે શું થાય ધરપકડ કરી અથવા તો ગિરફ્તાર કરવું અથવા તો પકડી લેવું ત્રણ ચાર મહિના થયા પોલીસ લોકો છે જે જેલ માં લઈ જાય શું કહેવાય અરેસ્ટ તડે કોર્સ એટલે કે ડાકુ શું કીધું ધ પોલીસ અરેસ્ટેડ તડે કોર્સ એટલે કે પોલીસ વાળા છે તે ડાકુઓની ધરપકડ કરે છે બરાબર એટલે કે એને જેલ માં લઈ જાય છે બરાબર પોલીસ છે તે ડાકુઓને શું કરે છે ધરપકડ કરે છે અને તેઓને જેલ માં લઈ જાય છે ચાલો હું સમજાવું બધાને ક્લિયર મારી વાત સમજાય છે મારું કે મને હું સમજાવું તો વાંધો ચલ તો હવે છે ત્યાર પછી શું કીધું એ જોઈએ બરાબર ચલ ત્યાર પછી કીધું છે તો સરપંચ એન્ડ ધ વિલેજર્સ કોંગ્રેચ્યુલેટેડ ધ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ બરાબર શું કીધું છે આપણે તો સરપંચ અને સરપંચ એન્ડ ધ વિલેજર્સ એટલે કે ગામવાસી આ તમને ખબર જ છે પણ છતાં આપણે લખી લઈએ ચલો શું કીધું છે તો સરપંચ એન્ડ ધ વિલેજર્સ એટલે કે સરપંચ અને ગામવાસી કોંગ્રેચ્યુલેટેડ એટલે અભિનંદન આપવા કોંગ્રેચ્યુલેટેડ એટલે શું થાય અભિનંદન ચલો તો કે સરપંચ એક જ પે સોરી ચલો તો સરપંચ એન્ડ ધ વિલેજર્સ એટલે કે સરપંચ અને ગામવાસી કોંગ્રેચ્યુલેટેડ એટલે કે અભિનંદન આપે છે કોને અભિનંદન આપે છે બિરજુ એટલે કે બિરજુને એન્ડ હિઝ ફ્રેન્ડ્સ બિરજુ અને તેના મિત્રોને ગામવાસીઓ અને સરપંચ છે તે શું કરે છે અભિનંદન આપે છે સમજાણ બધા શું કીધું તો સરપંચ એન્ડ ધ વિલેજર્સ કોંગ્રેચ્યુલેટેડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ સરપંચ અને ગામવાસીઓ છે તે બિરજુ અને તેના મિત્રોને અભિનંદન આપે છે ઓકે ચલો આગળ ક્લિયર ચલો હવે લાસ્ટ વાળી ટીચર એટલે અહીંયા આપણી સ્ટોરી છે પૂરી થઈ જશે બરાબર છે ચલો શું કીધું નાવ બિરજુ વોઝ નોટ બિરજુ ધ પાવર ચલો નાવ એટલે કે હવે ચલો બીજું વોઝ નોટ ચલો બીજું એટલે બીજું વોઝ નોટ એટલે ન હતો બરાબર શું કીધું નાવ એટલે કે હવે બીજું વોઝ નોટ બીજું ન હતો શું બીજું ધ કવર્ડ એટલે કે કવર્ડ એટલે કે ડર ચલો હવે શું કીધું હવે બીજું છે તે કેવો બીજું હતો ડરપોક બીજું હતો ચલો બીજું ધ કવર્ડ એટલે શું થશે ડરપોક બીજું એટલે શું કીધું છે નાવ બીજું વોઝ નોટ બીજું ધ કવર્ડ કે હવે બીજુ છે એ ડરપોક બીજુ ન હતો સમજાણો બધાને ઓકે હી વોઝ બીજુ ધ બ્રેક ચલો હવે તે કેવો હતો કે ડરપોક બીજુ ન હતો પણ હી વોઝ એટલે કે તે હતો બીજુ ધ બ્રેક એટલે કે બહાદુર બીજુ જે આપણું સ્ટોરી નું નામ છે સમજાણો શું કે હી વોઝ બીજુ ધ બ્રેક હવે તે બહાદુર બીજુ એટલે શું કીધું બરાબર કે હવે તે ડરપોક બીજુ ન હતો કેવો બિરજુ હતો બહાદુર બિરજુ મેં તમને કીધું જ્યારે આપણે સ્ટોરી ચાલુ કરી કે તમને આ સ્ટોરીનો હેડિંગ છે ક્યારે સમજાશે જ્યારે સ્ટોરી પૂરી થશે ત્યારે ચલો હવે સમજાવો કેમ બિરજુ નો પ્રયોગ છે બિરજુ નો હેડિંગ છે કયા કારણથી બિરજુ ને બહાદુર કીધું જો પહેલા ડર પોક હતો હવે એને ગામ પાસે બધા સૂત્રો મીઠા બહાદુર બિરજુ ઓકે ચલો તો હવે આપણે રિપીટ કરી લઈએ ત્યાર પછી તમે આખી સ્ટોરી જોઈ લેજો બરાબર ચલો શું કે આપણે લાસ્ટ માં જોયું બરાબર કે વન ટાઈમ તે પહેલા એક પછી એક તેઓ પડી જાય છે બિરજુ હેડ ઇઝ ફ્રેન્ડ્સ એમ અને જેવા એ પડે છે બિરજુ અને તેના મિત્રો છે તે બહાર આવે છે તે કોટ ધ ડેકોર્સ ચલો તેઓ છે તે ડાકુઓને લૂંટારાઓને પકડી લે છે બરાબર તે કોટ ધ ડેકોર્સ એટલે તેઓ ડાકુઓને પકડી લે છે એ ટાઈડ ધેમ ટુ ધ ટ્રીસ અને તેઓને વૃક્ષની સાથે ટ્રીસની સાથે બાંધી દીધી છે ક્લિયર ધ નેક્સ્ટ ડે ધ સરપંચ કોલ્ડ ધ પોલીસ ચલો નેક્સ્ટ ડે એટલે કે બીજા દિવસે સરપંચ છે તે પોલીસને બોલાવે છે ક્લિયર ધ નેક્સ્ટ ડે એટલે કે બીજા દિવસે સરપંચ કોને બોલાવે છે પોલીસને
ગિરફતાર કરે છે. બરાબર, પોલીસ શું કરે છે? નાગરિકોની ધરપકડ કરે છે અથવા તો ગિરફતાર કરે છે. ત્યાર પછી આપણે જોયું સરપંચ એન્ડ વિલેજર્સ કોંગ્રેચ્યુલેટ એન્ડ બીજુ એન્ડ સ્ટ્રેસ. ચલો, સરપંચ અને ગામવાસીઓ છે બરાબર, તે બીજુ અને તેના મિત્રોને શું કરે છે? અભિનંદન આપે છે. બરાબર, સરપંચ અને ગામવાસીઓ બીજુ અને તેના મિત્રોને કોંગ્રેચ્યુલેશન આપે છે. કોંગ્રેચ્યુલેટેડ કરવું એટલે કે અભિનંદન આપવું, તેને શું કરે છે? અભિનંદન આપે છે. અને લાસ્ટ, નાઉ બીજુ વોઝ નોટ બીજુ ધ પાવર. આ લાસ્ટ ટેક છે. નાઉ એટલે કે હવે બીજુ વોઝ નોટ બીજુ ધ પાવર એટલે કે બીજુ છે તે ડરપોક બીજુ ન હોય. બરાબર, શું કીધું છે? નાઉ બીજુ વોઝ નોટ બીજુ ધ પાવર એટલે કે હવે બીજુ છે તે ડરપોક બીજુ ન હોય. He was Birju the brave. તે કેવો હતો? તે બહાદુર બીજુ હતો. ક્લિયર? He was Birju the brave એટલે કે તે હવે બહાદુર બીજુ હતો, ડરપોક બીજુ હતો. તો અહીંયા આપણી સ્ટોરી છે તે ફાઇનલી પૂરી થઈ છે, એટલે આપણી એક્ટિવિટી 4 પણ હવે આપણી કમ્પ્લીટ થઈ છે. બરાબર, ચલો તો હવે તમને સંગ્રહ શબ્દ કીધો છે એટલે આપણે કેમ આવવું જોઈએ? તો બહાર આવવું. બરાબર છે, એટલે આપણે શું જોઈએ? કેમ આવવું એટલે બહાર. ચલો ત્યાર પછી લખો છો બધા. ચલો મારી સાથે લખતા જાઓ. ચાલો ચાલો, કોટ એટલે કે પકડવું લખજો બધા. કોટ એટલે કે પકડવું. ટાઈટ એટલે કે બાંધી દેવું. ટાઈટ એટલે કે બાંધી દેવું. નેક્સ્ટ ડે એટલે કે બીજા દિવસે. નેક્સ્ટ ડે એટલે કે બીજા દિવસે. કોલ્ડ એટલે કે બોલાવું. કોલ્ડ એટલે કે બોલાવું. અરેસ્ટ એટલે કે ધરપકડ કરવી. અરેસ્ટ એટલે ધરપકડ કરવી. વિલેજર્સ એટલે કે ગામવાસીઓ. વિલેજર્સ એટલે કે ગામવાસીઓ. કોંગ્રેચ્યુલેટેડ એટલે કે અભિનંદન આપવા. કોંગ્રેચ્યુલેટેડ એટલે કે અભિનંદન આપવા. નાવ એટલે કે હવે અથવા તો અત્યારે. નાવ એટલે હવે. અને કવર્ડ એટલે કે ડરપો. કવર્ડ એટલે કે ડરપો. અને બ્રેવનું તો તમને ખ્યાલ જ છે, આટલી વાર આપણે બોલ્યા. બ્રેવ એટલે શું થશે? બા. ચલો હવે આખી વખત એક વર્ષ કોઈ જોઈ લઈએ. ન સમજાય તો પૂછો. ચાલો બરાબર, ચલો જોઈ લઈએ. બરાબર, ચલો બરાબર રીતે જોઈ લેજો.